गुड मॉर्निंग चिल्ड्रन, केम छो? मित्रों, आजे हूँ तमने एनिमल्स ना स्पेलिंग सीखवीश। तो सौथी पहला आपणे एनिमल्स नो स्पेलिंग जोईए, बराबर? तो एनिमल्स नो स्पेलिंग जो अहीं लखेलो छे, ANIMALS। एनिमल्स एटले प्राणीओ। मित्रों, तमे घणा बधा प्राणीओ जोया हशे, जेने चार पग होय तेने प्राणी कहेवाय। तो तमे गाय, भैंस, बकरी, कूतरो, बिलाड़ी, पछी वाघ, सिंह, चित्तो, आ बधा जात जातना प्राणीओ तमे जोया हशे। तो आ प्राणीओमांथी अमुक प्राणीओ जंगलमां रहेता होय छे અને અમુક પ્રાણીઓને આપણે પાળી શકીએ છીએ। તો જે પ્રાણીઓ જંગલમાં રહેતા હોય તેવા પ્રાણીઓને વાઇલ્ડ એનિમલ્સ કહેવાય છે, અને જે પ્રાણીઓને આપણે પાળી શકીએ તેવા પ્રાણીઓને પેટ એનિમલ્સ કહેવાય છે। તો મિત્રો, આજે આપણે જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ આ બંને પ્રાણીઓના આપણે સ્પેલિંગ જોઈશું। तो सौथी पहला आ चित्र छे ए सेनू छे तमे जोयुं हशे मित्रों। हाँ, बिलाड़ीनुं चित्र छे, बराबर। तो बिलाड़ी ए अंधारामां पण राते जोई शके छे। तो बिलाड़ीने आप घणा लोको घरे पाळता पण होय छे। तो आ बिलाड़ीनो स्पेलिंग थाय CAT, कैट एटले બિલાડી। ત્યારબાદ મિત્રો, હવે આ શાનું ચિત્ર છે? આ તો બધા ઓળખતા જ હશે। હા, કૂતરો છે। કૂતરાને અંગ્રેજીમાં કહેવાય ડોગ, બધાને ખબર જ હશે। તો આ ડોગને પણ ઘણા લોકો પાળતા હોય છે ઘરે। તો ડોગનો સ્પેલિંગ થાય DOG, ડોગ એટલે કૂતરો। ત્યારબાદ હવે આ શાનું ચિત્ર છે બાળ મિત્રો? ઉંદરનું ચિત્ર છે, બરાબર। આ ઉંદર પણ ઘણીવાર આપણા ઘરમાં ઘૂસી જતો હોય છે અને ઘણું બધું નુકસાન પણ કરતો હોય છે, બધી વસ્તુઓ કટી જાય ને એવું બધું કરતો હોય છે ને। તો આ ઉંદરનો આપણે સ્પેલિંગ જોઈએ, RAT, રેટ એટલે ઉંદર। શું થાય એનું? અંગ્રેજીમાં એને રેટ કહેવાય, રેટ એટલે ઉંદર। ત્યારબાદ મિત્રો, હવે આ શાનું ચિત્ર છે? હા, ગાયનું ચિત્ર છે। આ પણ બધા ઓળખતા જ હશે, એ તો આપણે રોજ નજરમાં આવતી હોય છે ગાય તો। તો ગાય પણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી હોય છે। તો આ ગાયનો સ્પેલિંગ થાય COW, કાઉ એટલે ગાય। ત્યારબાદ મિત્રો, આ શાનું ચિત્ર છે? કોઈ કહેશે? હા, શિયાળનું ચિત્ર છે। એ થોડું કૂતરા જેવું જ દેખાય છે, હે ને? પણ તે શિયાળ છે। તો આ શિયાળને અંગ્રેજીમાં ફોક્સ કહેવાય છે, ને તે ખેતરમાં કે જંગલમાં રહેતું હોય છે। તો આ ફોક્સનો સ્પેલિંગ થાય FOX, ફોક્સ એટલે શિયાળ। ત્યારબાદ મિત્રો, હવે આ શાનું ચિત્ર છે? હા, ભૂંડનું ચિત્ર છે। ભૂંડને અંગ્રેજીમાં પિગ કહેવાય છે, અને તે મોસ્ટલી ગંદકીવાળી જગ્યામાં વધારે રહેતું હોય છે। તો આ ભૂંડનો સ્પેલિંગ થાય PIG, પિગ એટલે ભૂંડ। ત્યારબાદ મિત્રો, આ શાનું ચિત્ર છે? હા, બકરીનું ચિત્ર છે। એ પણ તમે બધાએ જોઈ જ હશે, બકરી આપણને દૂધ આપે છે। તો આ બકરીનો સ્પેલિંગ થાય GOAT, ગોટ એટલે બકરી। બકરીને શું કહેવાય અંગ્રેજીમાં? ગોટ કહેવાય। ત્યારબાદ મિત્રો, આ ચિત્રમાં જે પ્રાણી છે એને પણ તમે બધા ઓળખતા જ હશો। હા, હરણનું ચિત્ર છે, સરસ। હરણ ક્યાં રહે છે? જંગલમાં રહેતું હોય છે। તો હરણ
हरण ने अंग्रेजी में डियर कहवाय छे। तो हरण नो स्पेलिंग जोईए, डी डबल ई आर, डियर एटले हरण। त्यारबाद मित्रों आ शू छे? अपना जंगल नो राजा आयो एटले शू? सिंह, बराबर ने मित्रों? तो सिंह ने जंगल नो राजा कहवाय छे। तो आ सिंह ने अंग्रेजी में लायन कहवाय छे। तो लायन नो स्पेलिंग थाय एल आई ओ एन, लायन एटले सिंह। त्यारबाद मित्रों हवे आ शू छे? रींच छे, बराबर ने? केवू लागे छे? आम डर लागे એવું હે ને? તો આ રીંચ પણ જંગલમાં રહે છે। તો રીંચને અંગ્રેજીમાં બિયર કહેવાય છે, ને બિયરનો સ્પેલિંગ થાય બી ઈ એ આર, બિયર એટલે રીંચ। શું કહેવાય રીંચને? બિયર, બિયર એટલે રીંચ। ત્યારબાદ હવે આ શું છે મિત્રો? આ તો તમે ઓળખતા જશો અને તમારું મનગમતું પ્રાણી હશે બધાનું, હે ને? તો આ ઘોડો છે, કેવી મજા આવે એની પર સવારી કરવાની, હે ને મિત્રો? તો ઘોડાને અંગ્રેજીમાં હોર્સ કહેવાય છે। તો આ હોર્સનો સ્પેલિંગ થાય એચ ઓ આર એસ ઈ, હોર્સ એટલે ઘોડો। ત્યારબાદ મિત્રો હવે શું છે? આ શાનું ચિત્ર છે? ઘેટું છે, બરાબર ને? તો ઘેટું, ઘેટાની ઉપર જે ઊન હોય છે એ ઊનમાંથી આપણે સ્વેટર, મફલર એવું બધું બનાવીએ છીએ ને, એ ઘેટાની ઉપર જે ઊન હોય એમાંથી બનાવતા હોઈએ છીએ। તો આ ઘેટાને અંગ્રેજીમાં સીપ કહેવાય છે, ને સીપનો સ્પેલિંગ થાય એસ એચ ડબલ ઈ પી, સીપ એટલે ઘેટું। ત્યારબાદ મિત્રો આ શું છે? તમે ઓળખતા જશો, હે ને? તો આ ઊંટ છે। ઊંટ ક્યારે? એ રણનું જહાજ કહેવાય છે, કારણ કે રણમાં એ સારી રીતે ચાલી શકે છે। કેમ એ રણમાં સારી રીતે ચાલી શકે છે? કારણ કે એના પગ નીચે તળિયેથી કેવા હોય છે? ગાદી જેવા હોય છે, એટલા માટે તે રણની રેતીમાં ઝડપથી ચાલી શકે છે, એટલા માટે એને રણનું જહાજ પણ કહેવાય છે, ને એની ઉપર પણ લોકો સવારી કરતા હોય છે। રણમાં ફરવાને એમ ગયા હોય ત્યારે ઊંટ ઉપર બેસી અને સવારી કરતા હોય છે। તો આ ઊંટને અંગ્રેજીમાં કેમલ કહેવાય છે, ને કેમલનો સ્પેલિંગ થાય સી એ એમ ઈ એલ, કેમલ એટલે ઊંટ। ત્યારબાદ આ શું હોય મિત્રો? ટાઈગર, વાઘ, બરાબર ને? બધા ઓળખતા જ હશો, તમે પ્રાણી સંગ્રહાલયમાં કેમ ગયા હશો તો ત્યાં કેવું એને જોઈને પણ ડર લાગતી હોય છે, કેવા ફરતા હોય છે પાંજરામાં, હે ને મિત્રો? તો આ છે વાઘ, ને તેને આપણું રાષ્ટ્રીય પ્રાણી પણ કહેવાય છે। તો આ વાઘને ટાઈગર કહેવાય છે અંગ્રેજીમાં, ને ટાઈગરનો સ્પેલિંગ થાય ટી આઈ જી ઈ આર, ટાઈગર એટલે વાઘ। ત્યારબાદ મિત્રો આ શું છે? નાનું નાનું, સરસ મજાનું સસલું છે, ને તે જંગલમાં રહેતું હોય છે અને ઘણા લોકો એને પાળતા પણ હોય છે। કેવું સરસ મજાનું લાગે છે, એને ને એને રમાડવાની પણ કેવી મજા આવે સસલાને, ને એ સસલાને રેબિટ કહેવાય છે, અને રેબિટનું સ્પેલિંગ થાય આર એ ડબલ બી આઈ ટી, રેબિટ એટલે સસલું। ત્યારબાદ મિત્રો આ શું છે? સફેદ સફેદ પટ્ટા છે, તો એને શું કહેવાય? ઝીબ્રા કહેવાય। શું કહેવાય મિત્રો? ઝીબ્રા કહેવાય, ને તે જંગલી પ્રાણી છે, એટલે કે જંગલમાં રહેતું હોય છે। તો ઝીબ્રા, ને ઝીબ્રાને અંગ્રેજીમાં ઝીબ્રા જ કહેવાય છે, અને આ ઝીબ્રાનો સ્પેલિંગ થાય ઝેડ ઈ બી આર એ, ઝીબ્રા એટલે ઝીબ્રા। ત્યારબાદ મિત્રો આ શું છે? હુપ 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 કરે ને? વાંદરો છે, ઘણીવાર તમારા ઘરની બહાર ઝાડ ઉપર ને એમ આવી જતું હશે, હે ને?
तो एने जोवानी के मजा आवे, खुश खुश थई जता होय छे ने मित्रों, बार घरनी बार आवे एटले जोईने। तो आ हूप हूप करतो वांदरो छे अने एने अंग्रेजी में मंकी कहेवाय छे। तो आ मंकी नो स्पेलिंग थाय MONKEY, मंकी एटले पांदरो। ત્યારબાદ હવે આ શું છે મિત્રો? ગધેડું છે, બરાબર ને? તો ગધેડાને અંગ્રેજીમાં ડોંકી કહેવાય છે, તો ડોંકીનો સ્પેલિંગ થાય DONKEY, ડોંકી એટલે ગધેડો। તેણે માલ સામાનને હેરફેર કરવા માટે ઘણા લોકો એને પાળતા હોય છે ગધેડાને। મિત્રો આ શું છે? કાળું કાળું દેખાય છે, હા આ ભેંસ છે। તો ભેંસને અંગ્રેજીમાં બફેલો કહેવાય છે, તે આપણને દૂધ આપે છે, આપણે જે બધા દૂધ પીએ છીએ ને એ ભેંસ આપે છે આપણને। તો આ ભેંસનો સ્પેલિંગ થાય BUFFALO, બફેલો એટલે ભેંસ, ભેંસ પણ પાલતું પ્રાણી કહેવાય છે। ત્યારબાદ આ તો બધા ઓળખતા હશો હે ને મિત્રો, તો આ છે હાથી, જંગલનું સૌથી મોટું પ્રાણી। હાથીને જોવાની પણ કેવી મજા આવે, આગળ લાંબી સૂંઢ હોય ને એની ઉપર પણ સવારી કરવાની કેવી મજા આવે। તો આ હાથીને એલિફન્ટ કહેવાય છે ને એલિફન્ટનો સ્પેલિંગ થાય ELEPHANT, એલિફન્ટ એટલે હાથી। ત્યારબાદ મિત્રો આ શું છે? હા જિરાફ છે, તો આ જિરાફને અંગ્રેજીમાં જિરાફ જ કહેવાય છે અને જિરાફનો સ્પેલિંગ થાય GIRAFFE, જિરાફ એટલે જિરાફ। ત્યારબાદ મિત્રો આ શું છે? નાનું નાનું, હા ખિસકોલી છે, ઝાડ ઉપર ચડ ઉતર ને દોડમ દોડ કરતી તમે જોઈ હશે ઘરની બહારને, એમ ખિસકોલી છે। તો આ ખિસકોલીને સ્ક્વિરલ કહેવાય છે, સ્ક્વિરલનો સ્પેલિંગ થાય SQUIRREL, સ્ક્વિરલ એટલે ખિસકોલી। તો મિત્રો આ બધા જે પ્રાણીઓના સ્પેલિંગો છે એ તમારે ઘરે નોટબુકમાં લખી અને તૈયાર કરવાના છે, જો તમે લખશો તો જ તમારે એ સ્પેલિંગો તૈયાર થશે। એટલે મિત્રો ઘરે એ સ્પેલિંગો લખી અને પછી જ તૈયાર કરવાના। આવજો મિત્રો।